આપણા ખેતર માં કમાઈએ, આપણા દેહ ને ટકાવવા માટે ખાવાનું પકવીએ. આત્મા ખોરાક નથી ખાતો, આપણા દેહ ને ટકાવવા માટે કમાવો. આપણા આત્માને ખોરાક પ્રેમ ભાવ ભક્તિ દાન પુણ્ય એ આપણો આત્માનો ખોરાક છે. એક મારું ભજન પણ છે, અશુવાલાલ સાંભળેલું છે, એમાં બધું જ છે આવું. અને પ્રેમ ખૂટે કેમ? પ્રેમ ખૂટી હો જાય પાછો અને પ્રેમ આવી હો જાય. આ ગોંડા ને બધા બચારા ફરતા હે ને, આ ગોંડા ને બધા ફરતા હે ને, એને તમે એક કપડું કે હમણાં કોઈ ઠંડીમાં કોઈ સાલ ઓડાડી હોય ને, એને પ્રેમ ઘરમાં વધી હો જાય. અને ઉનાળાના તડકાના દિવસોમાં કોઈ જનાવર ને પોણી ના મળે, પાણી શુદ્ધ ગુજરાતી બોલવા પાસું બધા ખબર. જો તમે જનાવર ને પોણી પાયું હોય, કોઈ ચકલા હોય એના ઘર પાછળ આપણે કુંભાર ને કઈ પેલું માટલું આવે એને ડોચરું કે એને ફોડી નાખવાનું, ઉપર નો કોઠો કાઢી લેવાનો અને એને પાણી ભરી મૂકી દેવે, ચકલા પોણી પી જાય. મોટો યજ્ઞ કરતા મોટો યજ્ઞ છે આવું પુણ્ય કરે તો. આવું કરો છો ને તો ઘર મેં પ્રેમ વધશે. અને પ્રેમ ખૂટશે કેરું એવો કહું પાછો. ઘરની અંદર તમે ઝઘડા ઝઘડી કરશો એટલે પ્રેમ ખૂટશે, કારણ કે પ્રેમ જ નહીં આવતો, ખૂટે છે. અને વિરોધ પર પૂરો વિરોધ રાખે છે અમુક માણસો. અમારી બાજુમાં ચાલે હું અપાહી બધે ચાલે, વિરોધ પર પૂરો વિરોધ કરે, પ્રેમ પર પૂરો પ્રેમ કરે. પણ જો વિરોધ આપણી સામે આવી જાય ને આપણે જો ચરણ રમી લઈએ ને તો ઘણું મોટું પુણ્ય છે. વિરોધ પણ રાખવો નહીં, કેમ અમારે હું ચાલે ને તમારે હું ચાલે, પણ એમ અમે થોડું થોડું આ સંકિન સુધારી ગયા. સુલતારૂપી રોડો પાકડો રે Oh,
સંત આવેલા હો, એક સંત આવેલા આવી બહુ ઠંડીના દિવસોમાં. સંત આવેલા ખેતરમાં આપણે પેલા કપાસના શું કહેવાય હણિયા, અમારે હણિયા છે એ ઉખાડીને મૂકેલા હતા. પેલો છોકરો બોલ્યો, અલા માં તો મારું છે. કભી પ્યાસે પાણી પીલાયા નહીં, બાદયમ રૂત પીલાને સે ક્યા ફાયદા. કભી પ્યાસે પાને પીલાયા નહીં, બાદયમ રૂત પીલાને સે ક્યા ફાયદા. Yeah.